નમસ્તે, હું ડોક્ટર ગૌરવચરણ મધુદીપ આઈ.વ અને ટેસ્ટ યુનિટના ભાગ રૂપે આજે પુરુષમાં શુક્રાણુમાં બીજા કયા કયા રોગો થઈ શકે એના વિશે માહિતી આપવા માંગુ છું. આજે આ ભાગ 2 છે, કારણ કે પહેલા ભાગમાં આપણે એજોસ્પર્મિયા અને ઓલિગોસ્પર્મિયા વિશે જાણ્યું. આજે આપણે જે માહિતી લેવાની છે એ છે પાયોસ્પર્મિયા, ટેરેટોસ્પર્મિયા અને નેક્રોસ્પર્મિયા. હવે ત્રણ જે શબ્દો છે એ કયા છે? જ્યારે વીર્યમાં પસનું પ્રમાણ કે પસસેલ વધારે હોય, પરુ વધારે હોય, ત્યારે પાયોસ્પર્મિયા કહેવાતું હોય છે. નેક્રોસ્પર્મિયા એટલે જ્યારે શુક્રાણુ હોય પણ બધા જ મરેલા હોય તો ત્યારે તેને નેક્રોસ્પર્મિયા કહેવાતું હોય છે. અને ટેરેટોસ્પર્મિયા એટલે એવી વસ્તુ કે જેમાં શુક્રાણુ હોય ખરા પણ જે વિકૃત હોય. વિકૃત એટલે એવું કે બે પૂંછડી હોય, બે માથા હોય, ડોકનો ભાગ આકાર અલગ હોય, તેને ટેરેટોસ્પર્મિયા કહે છે. તો મિત્રો ચાલો ચાલુ કરીએ. સૌ પ્રથમ અમારો નંબર નોટ કરી લેજો. અમારો નંબર છે 5714-8-64-64-4. મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલ હોસ્પિટલનું નામ છે, જે ભાવનગર ખાતે આવેલી છે. સવારે 10-12 અમે ડેઇલી આના માટે ઓપડી કરતા હોય છે. આપને આવતા પહેલા એકવાર નામ નોંધાવવું જરૂરી છે, પછી જ આપ આવી શકો છો. હવે ચાલુ કરીએ. સૌથી પહેલો શબ્દ છે એ છે નેક્રોસ્પર્મિયા. નેક્રોસ્પર્મિયા એટલે મૃત શુક્રાણુ. ઘણી વખત ઇન્ફેક્શનને કારણે કે જન્મજાતથી તે શુક્રાણુ બનતા હોય છે પણ મૃત અવસ્થામાં આવતા હોય છે, જેના કારણે આપને બાળક રહેતું નથી હોતું. જ્યારે આપ મધુદીપ આઈવીએફમાં આવો ત્યારે અમે ખુદ જ જાતે વીર્ય તપાસ કરતા હોઈએ છીએ અને ત્યારબાદ અમે જણાવતા હોય છે કે ભાઈ આમાં નેક્રોસ્પર્મિયા છે. નેક્રોસ્પર્મિયા માટે અમે લોકો કલ્ચર, જે સિમેન કલ્ચર એ કરાવતા હોય છે, જરૂર પડે તો યુરિન કલ્ચર પણ કરાવતા હોય છે, ડીએનએ ફ્રેગમેન્ટેશન ટેસ્ટ, જેનેટિક એની કોઈ એબનોર્મેલિટી એ ક્રોમોઝોમલ સ્ટડી, જેનેટિક સ્ટડી પણ અમે કરાવતા હોય છે. ઉપરાંત આ માટે જરૂરી ટ્રીટમેન્ટ અમે દેતા હોય છે. સ્ટડી એવું કહે છે કે નેક્રોસ્પર્મિયામાં ઘણા ખરા કિસ્સામાં ખરેખર માહિતી મળતી નથી હોતી. ઘણી વખત ઇન્ફેક્શનને કારણે, ફંગલને કારણે આ બધી વસ્તુ થતી હોય છે. ત્યારે અમે કલ્ચર પ્રમાણે એની ટ્રીટમેન્ટ એન્ટીબાયોટિક, એન્ટીફંગલ, એન્ટીવાયરલ એડ કરતા હોઈએ છીએ. આવા કેસમાં 100% સચોટ સારવાર એ ટેસ્ટ ટ્યુબ બેબી હોય છે. આઈવીએફ આમાં હોય છે, ઇક્સી આમાં કરી શકાતું હોય છે. એટલે નેક્રોસ્પર્મિયાની ખૂબ સારી ટ્રીટમેન્ટ એ આઈવીએફ કે ઇક્સી કે ટેસ્ટ ટ્યુબ બેબી હોય છે. બીજો મુદ્દો લઈએ. બીજો મુદ્દો એ છે કે પાયોસ્પર્મિયા. પાયોસ્પર્મિયા એટલે સીમનમાં વીર્યમાં જ્યારે પસ કે પરવું હોય તો ત્યારે એને પાયોસ્પર્મિયા કહેવાય છે. જ્યારે રૂબરૂ મધુદીપ હોસ્પિટલ ખાતે આવો છો ત્યારે અમે વીર્ય તપાસ તો ડોક્ટરો કરતા હોય છે અને એમાં પસનું પ્રમાણ હોય તો એને સિમેન કલ્ચર કરાવી અને પસમાં અમે એ પ્રમાણે એન્ટીબાયોટિક, એન્ટીફંગલ કે એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ જે જરૂર પડતી હોય અથવા એન્ટીપેરાસાઇટિક ડ્રગ પણ અમે દેતા હોય છે. પુરુષમાં જનરલી જ્યારે આ હોય ત્યારે અમે લોકો સિપ્રોફ્લોક્સાસિન, સિફિક્ઝિન અને એ ગ્રુપની અથવા તો યુરિનમાં તકલીફ હોય તો માર્ટીફનની દવા એડ કરતા હોય છે. પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ વિડીયો જોઈને આપ દવા જાતે ચાલુ ન કરતા, આપને બતાવવું ખૂબ જરૂરી હોય છે. અને આવા કેસમાં ખરેખર ઘણી વખત જે લિપિફિકેશન થતું હોય એ થતું નથી હોતું. લિપિફિકેશન એટલે એવી વસ્તુ કે જ્યારે વીર્ય આવે ત્યારે તે ઠીક હોય છે, જ્યારે લિક્વિફાઈડ થાય એના માટે એમાં પ્રોસ્ટાગ્લેન એન્ઝાઇમ જવાબદાર હોય છે. પાયોસ્પર્મિયામાં ઘણા ખરા કિસ્સામાં 30-30 મિનિટ સુધી લિક્વિફિકેશન થતું નથી હોતું. તો એવા કિસ્સા માટે આઈવીએફ કે ટેસ્ટ ટ્યુબ બેબી કે ઇક્સી એ ખૂબ જ વરદાનરૂપ અને 100% ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ હોય છે. હવે ત્રીજા મુદ્દા તરફ જોઈએ. ત્રીજો મુદ્દો છે એ છે ટેરેટોસ્પર્મિયા. ઘણી વખત જન્મજાત જ જે શુક્રાણુ હોય એ વિકૃતના કે ડિફેક્ટિવ કે ખોડખાપણવાળા હોય છે, જેમાં બે માથા હોઈ શકે, બે પૂંછડીઓ હોઈ શકે, વધારે પૂંછડીઓ હોઈ શકે, વિકૃત આકારનું શેપ એનું હોઈ શકે. તો સૌ પ્રથમ કોમન કારણ જન્મજાતથી આવું થઈ શકે છે. ઘણા કિસ્સામાં ઘણી એવી દવા ગરમ લેવાઈ ગઈ હોય, એન્ટીવાયરલ કે અથવા તો એવા શેક લેવાના, રેડિશન લેવાના, તો પણ આવી તકલીફ થઈ શકે છે. અને ઘણા કિસ્સામાં લોંગ ટર્મ એક્સરેના અને એક્સોકિરણના એક્સપોઝરથી પણ આવું થતું હોય છે. એટલે આ બધા જવાબદાર કારણો છે કે જેના કારણે ટેરેટોસ્પર્મિયા થતું હોય છે. આપ એના માટે જે ઇમ્પ્રૂવ થઈ શકે એવી ફોલિક એસિડ, એલમિથાઇલ ફોલ્ડ્રેસ, ઉપરાંત કાર્નિટિન, કાર્નિશોર, ઝિંક, સિલેનિયમ, વિટામિન, ચાઇનીઝ મેડિસિન, હર્બલ મેડિસિન, આયુર્વેદિક પ્રિપરેશન, હોમિયોપેથિક પ્રિપરેશન એડ કરી શકો છો. પરંતુ સ્ટડી એવું કહે છે કે આનું ખાસ રિઝલ્ટ ખાસ મળતું નથી, તો આપ આના માટે ટૂંક સમય માટે સારા પ્રકારના ઉચ્ચ પ્રકારની દવાઓ, વિટામિન્સ એડ કરી, જરૂર લાગે તો હોર્મોન્સના ઇન્જેક્શન એડ કરી અને આઈવીએફ જેની ગોલ્ડ સ્ટાન્ડર્ડ 100% સફળતા આપતી ટેકનોલોજી છે કે ટેસ્ટ ટ્યુબ બેબીનો ઉપયોગ કરી અને ટેરેટોસ્પર્મિયામાં આપણે બાળક એટલે કે એમ્બ્રિયો બનાવી શકતા હોય છે, ભ્રૂણ બનાવી શકતા હોય છે, એનો રિપોર્ટિંગ કરી અને આપણે બાળકો મૂકી શકતા હોય છે. મૂક્યા બાદ ત્રીજા મહિને આપણે એના માટે ટ્રિપલ માર્કર, કાડરૂપલ માર્કર, એન્ટી સ્કેન, 4D સ્કેન અને એમ્બ્રિયોસેન્ટેસિસ અને કોરિયોસેન્ટેસિસ કરાવી અને આ જે તકલીફ છે એમાં તકલીફ ન પડે એની સારવાર લઈ શકતા હોય છે.
તો આ ત્રણે પ્રકારની તકલીફ છે જેમાં આઈવીએફ ટેસ્ટ ટ્યુબ બેબી કે ઇક્સી એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ 100% સારવાર છે. ઉપરાંત એજસ પ્રીમિયમમાં પણ ટેસ્ટા મેસ્તા કે પિસ્તા કરીને આપ સારવાર લઈ શકો છો. ઉપરાંત ઓલિગોસ્ટેરિસ પ્રીમિયમમાં પણ આપણે ટેસ્ટ ટ્યુબ બેબીનો સારવાર લઈ શકીએ છીએ. તો મિત્રો, એજસ પ્રીમિયમ, ઓલિગોએસ્ટોનસ પ્રીમિયમ, એસ્ટોનસ પ્રીમિયમ, ઓલિગોસ પ્રીમિયમ, નેક્રોસ પ્રીમિયમ, ટેટ્રોસોસ પ્રીમિયમ અને જે પાયોસ પ્રીમિયમ છે એમાં બેસ્ટ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ આઈવીએફ કે ટેસ્ટ ટ્યુબ બેબી હોય છે. જો આપનામાંથી કોઈ પણ પુરુષ પાત્રને કે આપને કે સમાજમાં કોઈ પણ તકલીફ હોય, સંકોચ વગર શરમ છોડીને આ બધી હોસ્પિટલમાં આવી શકો છો. અમારો નંબર છે 5714-64-64-4 અને અમે દરરોજ સવારે 10-12 આ ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. આપ જ્યારે આવો ત્યારે આ બંને પાત્રે આવવાનું હોય છે, સ્ત્રી અને પુરુષ બંનેની સોનોગ્રાફી કરતા હોય છે, ભાઈનો વીર્ય રિપોર્ટ કરતા હોય છે, ઘટતા રિપોર્ટ કરાવતા હોય છે અને સારવાર આપતા હોય છે. અમારો વોટ્સઅપ નંબર 5714-64-64-4 છે. અમારી વેબસાઇટ www.madhudeepivf.com છે. અમારો ઈમેલ એડ્રેસ gaurav14@2017@gmail.com છે. યુટ્યુબ ઉપર અમે સતત ઉપલબ્ધ છીએ, બધા જ નવા વિડીયો અપલોડ કરીએ છીએ. અમારી યુટ્યુબ છે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર. અમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને બાકીના બધા સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છીએ. પણ મિત્રો, જો આપને તકલીફ હોય તો આપ રૂબરૂ આવો, સારવાર લો અને સંતાન પ્રાપ્ત કરો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, નમસ્તે.